विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित, प्रकरण 15 संभावना, तास 5, स्वाध्याय 15.1, दाखला नंबर 18। एक खोखा में 1 થી 90 सुधीनी संख्याओ लखेली 90 गोल तकतीओ छे, एटले के माटे कुल परिणामनी संख्या बराबर 90। एक, धारो के घटना ए बराबर काढ़ेल तकती पर 2 अंकनी संख्या होय। घटना ए उद्भवे ते माटे परिणामनी संख्या 81 थशे। 2 अंकनी संख्या एटले के 10, एटले आगळ 9 ओछा थशे अने 103 अंकनी थई जशे, एटले 2 संख्या ओछी थशे, एटले के 90માંથી 9 જશે એટલે 81। માટે પી ઓફ એ બરાબર 81/90, એટલે 9 ભાગ ચાલશે એટલે કે પી ઓફ એ બરાબર 9/10 અથવા 0.9। 2, ધારો કે ઘટના બી બરાબર પૂર્ણ વર્ગ સંખ્યાઓ, ઘટના બી ઉદ્ભવે તે માટે પરિણામની સંખ્યા એટલે 1 થી 90માં પૂર્ણ વર્ગ સંખ્યાઓ 9 મળી, જેમ કે 1, 4, 9, 25, 36, 49, 64, 81। માટે પી ઓફ બી બરાબર 9/90, માટે પી ઓફ બી બરાબર 1/10 અથવા 0.1। 3, ધારો કે ઘટના સી બરાબર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, ઘટના સી ઉદ્ભવે તે માટે પરિણામની સંખ્યા 18, કારણ કે 90ને 5 વડે ભાગો એટલે 18 આવશે। માટે પી ઓફ સી બરાબર 18/90, એટલે કે પી ઓફ સી બરાબર 1/5। દાખલા નંબર 19, એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ એ અલ્પવિરામ બી, અલ્પવિરામ સી, અલ્પવિરામ ડી, અલ્પવિરામ ઈ અને અલ્પવિરામ એ લખેલ છે, માટે કુલ પરિણામની સંખ્યા બરાબર 6। ધારો કે ઘટના એક્સ બરાબર પાસા પર એ મળે, આમ પાસા પર એ મળે તેવા પરિણામની સંખ્યા 2, માટે પી ઓફ એક્સ બરાબર 2/3, માટે પી ઓફ એક્સ બરાબર 1/3। 2, ધારો કે પાસા પર ડી મળે, ધારો કે ઘટના વાય પાસા પર ડી મળે તેવા પરિણામની સંખ્યા 1 જ છે, માટે પી ઓફ વાય બરાબર 1/6। દાખલા નંબર 20, ધારો કે એક પાસાને આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો, 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી? એટલે કે અહીં લંબચોરસ છે જેની લંબાઈ બરાબર 3 મીટર, માટે એલ બરાબર 3 મીટર, અને પહોળાઈ બી બરાબર 2 મીટર, માટે બી બરાબર 2 મીટર, અને વર્તુળનો વ્યાસ આપણને 1 મીટર આવે એટલે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે 1/2 મીટર। હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 3 × 2 એટલે 6 મીટર સ્ક્વેર। હવે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર, પાઈના પાઈ આ ત્રિજ્યા 1/2 નો વર્ગ બરાબર π/1/4 બરાબર π/4 મીટર સ્ક્વેર। પાસો વર્તુળની અંદર પડે તે માટેની સંભાવના એટલે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે π/4/6 બરાબર π/4 આવશે એટલે 6 × 4 બરાબર π/24। પાસો વર્તુળની અંદરની ભાગમાં પડે તેની સંભાવના π/24। દાખલા નંબર 21, જથ્થામાં કુલ 144 પેન છે જેમાંની 20 પેન ખામીયુક્ત છે, માટે સારી પેનની સંખ્યા બરાબર 144-20 એટલે 124, કુલ પરિણામની સંખ્યા 144। 1, ધારો કે ઘટના એ નૂરી પેન ખરીદશે, માટે સારી પેનની સંખ્યા બરાબર 124, માટે ઘટના એ ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા બરાબર 124, માટે પી ઓફ એ બરાબર 124/144 છેદ ઉડશે એટલે 31/36, માટે પી ઓફ એ બરાબર 31/36। 2, ધારો કે ઘટના બી બરાબર નૂરી પેન નહીં ખરીદે, માટે ખામીયુક્ત પેનની સંખ્યા 20, ધારો કે ઘટના બી ઉદ્ભવતા મળતા પરિણામની સંખ્યા બરાબર 20, માટે પી ઓફ બી બરાબર 20/144 એટલે છેદ ઉડી જશે એટલે પી ઓફ બી બરાબર 5/36। દાખલા નંબર 22,
બે પાસાને એકસાથે ઉછાળતા મળતા પરિણામની કુલ સંખ્યા એટલે 6 × 6 એટલે 36, એટલે કે આ પ્રમાણે ઉપર 1, 2, 3, 4, 5, 6 ગુણાકારમાં એ 1, 2, 3, 4, 5, 6 એટલે પહેલી જોડ થશે 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 હવે બે સાથે ગુણાકાર એટલે 2 કોણ આવ્યું અત્યંતવાદની લાવવાનું 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6 હવે 3 સાથે ગુણાકાર થશે 3, 1, 3, 2, 3, 3, 3, 4, 3, 5, 3, 6 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6 5, 1, 5, 2, 5, 3, 5, 4, 5, 5, 5, 6 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6 માટે હવે જો માટે પહેલામાં આવશે 7 સરવાળો મળશે એવી જોડી 7 મળશે 8 સરવાળા માટે 8 મળશે 9 માટે 9 મળશે 10 માટે 10 11 માટે 11 અને 12 માટે 12 માટે ઘટના નો સરવાળો સંભાવના એટલે બે સરવાળો મળે એવું પરિણામ એક જ છે પહેલું એટલે 1/36 હવે 3 સરવાળો મળે તેવા બે પરિણામ છે એટલે 2/36 હવે સરવાળો 4 મળે તેવા 3 પરિણામ છે એટલે 3/36 હવે સરવાળો 4 મળે તેવા પરિણામ 3 છે એટલે 3/36 હવે સરવાળો 5 મળે તેવા પરિણામ 4 છે એટલે 4/36 આ જ પ્રમાણે સરવાળો 6 મળે 5/36 સરવાળો 7 મળે તેવા પરિણામ છે 6/36 સરવાળો 8 મળે તેવા પરિણામ 5/36 સરવાળો 9 મળે તેવા પરિણામ 4/36 સરવાળો 10 મળે તેવા પરિણામ 3 છે 3/36 સરવાળો 2 11 મળે તેવા પરિણામ 2 છે એટલે 2/36 અને સરવાળો 12 મળે તેવું એક જ પરિણામ છે એટલે 1/36 આમ 2ના ઉપરના કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રત્યેકની સંભાવના 1/11 થતી નથી વળી આપેલ 11 ઘટનાઓ સમસંભાવી નથી દાખલા તરીકે સરવાળો 5 થાય તેવા પરિણામો 1, 4, 2, 3, 3, 2, 5, 4, 1 મળે વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત બધા દાખલા